યોગ એ સદીઓથી ચાલી આવતી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌ પ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ દિવસ ઉજવણીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જે બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરીને 2015 થી 21 જૂને વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી થયું હતું. ત્યારે આજે વિશ્વ યોગ દિનની કચ્છભરમાં ઉજવણી કરવામાં આવી હતી. ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ભુજની આરડી વરસાણી હાઈસ્કૂલમાં જિલ્લા લેવલના યોજાયેલા યોગ દિનની ઉજવણીના કાર્યક્રમમાં સંસદીય સચિવ વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે યોગ એ ભારતની પ્રાચીન પરંપરાની વિશ્વને એક અમૂલ્ય ભેટ છે. યોગ દ્વારા જીવનશૈલીમાં બદલાવ આવે છે તો આરોગ્ય અને સુખાકારી માટે પણ યોગ મહત્વ હોવાનું જણાવ્યું હતું. ઉપરાંત યોગ એ શરીર અને આત્માના જોડાણનો પ્રતીક છે. સમગ્ર વિશ્વમાં યોગ જુદા જુદા સ્વરૂપે કરવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યોગ દિવસની ઉજવણીના આવેલા વિચારને વિશ્વના 200 જેટલા દેશોએ સ્વીકૃતિ આપી હતી અને યોગ દ્વારા સમાજ પણ સ્વસ્થ બન્યું છે. યોગ દિવસની ઉજવણીના પ્રારંભે ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરાયું હતું. ત્યારબાદ દીપ પ્રાગટ્ય દ્વારા યોગ દિનની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. જિલ્લા કક્ષાના 5, તાલુકા કક્ષાના 20 અને નગરપાલિકાના 12 મળીને કુલ કચ્છના 37 યોગ કેન્દ્રો પર વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. તો પ્રાથમિક માધ્યમિક શાળાઓ, કોલેજ, કંપનીઓ તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા અંદાજે 2310 સેન્ટરો પર 4,50,000 લોકોએ યોગ કર્યા હતા, જેમાં અંદાજે 2,72,000 પુરુષો અને 1,78,000 મહિલાઓ જોડાઈ હતી. આરડી વરસાણી હાઈસ્કૂલ ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો તેમજ શહેરની જનતાએ તાળાસન, મહાસન, વૃક્ષાસન, મકરાસન, વક્રાસન, ભુજંગાસન જેવા યોગાસનો કર્યા હતા. આ પ્રસંગે રાપરના ધારાસભ્ય પંકજભાઈ મહેતા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ કૌશલ્યાબેન માધાપરિયા, નગરપતિ અશોક હાથી, ભાજપ મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજા, ભુજ તાલુકા પંચાયતના પ્રમુખ કંકુબેન ચાવડા, શહેર ભાજપ પ્રમુખ નવીન લાલન, પ્રવીણસિંહ વાઢેર, કલેક્ટર રેમ્યા મોહન, અધિક કલેક્ટર ડીઆર પટેલ, ડીડીઓ સીજે પટેલ, ભુજના પ્રાંત ડીસી જોશી, પોલીસ વડા મકરંદ ચૌહાણ, નાયબ પોલીસ અધિક્ષક જેકે જેસવાલ, જેએમ આલ, ડીબી રાણા, મધુકાંત આચાર્ય, બીઆર જરગેલા, સિવિલ સર્જન જિજ્ઞાબેન દવે, કેઆર પટેલ, શીતલબેન પટેલ, દિલીપ શાહ, માવજી ગુંસાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અને આજે 3 વર્ષથી સતત 3 વર્ષથી આખું વિશ્વ દુનિયા આ યોગ દિવસ તરીકે મનાવી રહ્યું છે. એના ઉપલક્ષમાં આપણા દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ આજે યુપી ઉત્તર પ્રદેશના લખનૌ શહેરમાં આખા વિશ્વના લોકોને યોગથી શું ફાયદાઓ છે અને એના માટેનું એમણે ખૂબ જ ઉપયોગી અને માનનીય પ્રવચન આપીને યોગાર્થીઓ માટે ખૂબ એક જીવન જીવવાની કળા માટેનું એક સંદેશ આપ્યો. માનનીય પ્રધાનમંત્રીશ્રીના જે વિચારો છે, એમનું થિંકિંગ છે, એ ગરીબમાં ગરીબ માણસને લઈ અને તવંગર માણસને ફાયદો કરનારું એના વિચાર હોય છે. આ યોગ પણ એક એવી વિદ્યા છે, યોગ પણ એવો એક સાધન જડીબૂટી છે કે ગરીબમાં ગરીબ માણસ પોતાની સ્વસ્થતા માટે એક પણ પૈસાને ખર્ચ વગર એ પોતાના શરીરને મનને શાંત રાખી શકે, પોતાના જીવનની પ્રગતિ વિષે પોતે વિચારી શકે એવી આ જડીબૂટી દુનિયાના લોકોને આદરણીય નરેન્દ્રભાઈ આપી. આપણા ગુજરાતીઓ માટે અને એમાં ખાસ કરીને હું તો કચ્છ માટે પણ કહીશ કે અમારા સવાયા કચ્છી નરેન્દ્રભાઈએ જે કચ્છ માટેનો અપ્રિતમ પ્રેમ આપ્યો છે એ ક્યારે પણ ભૂલી નહીં શકાય. એ યોગ દિવસે સમગ્ર વિશ્વમાં વસતા મારા ગુજરાતીઓ અને હિન્દુસ્તાનીઓને આજના દિવસે મારી હૃદયપૂર્વકની રાજ્ય સરકાર, ગુજરાત સરકાર અને ગુજરાતના ફાસ્ટ્રેક મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ વતીથી સૌ યોગાર્થીઓને હૃદયપૂર્વકની શુભકામનાઓ. આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે આખા જિલ્લામાં દરેક તાલુકા મથકે અને અલગ અલગ જગ્યાએ માની લઈએ શાળાઓ અને બીજી પ્રાઇવેટ સંસ્થાઓ બધી જગ્યાએ યોગનું જે સવારનું કાર્યક્રમ ઇન્ટરનેશનલ યોગા ડેનું જે પ્રોટોકોલ પ્રમાણે આયોજન કરવામાં આવેલું છે અને 1-2 કલાકમાં ટોટલ સંખ્યા એટલે કેટલી હાજરી થઈ દરેક
વેન્યુ પર એ પછી ખબર પડશે. અને શાળાના બાળકોથી માંડીને જાહેર જનતા અને બધા અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ અને બધાને આમાં જાહેર આમંત્રણ આપવામાં આવેલું હતું અને ખૂબ સુંદર રીતે અહીંયા જે જિલ્લા મથકે જે મેઇન કાર્યક્રમ હતું વરસાની સ્કૂલ પર એ સારી રીતે પૂર્ણ થયેલ છે. બચ્ચો કે અંદર જો હૈ યે બચ્ચો કી ઉમર એસી હૈ કે જો ભી કોઈ એક નઈ ચીજ ઉનકો સિખાઈ જાતી હૈ તો વો અચ્છા ઉસસે બઢ ચઢ કે ભાગ લેતે હૈ. और योग दिवस को तो जो है पिछले 3 साल से काफ़ी शहादत से ये इसको मना रहे हैं, कर रहे हैं, सीख रहे हैं, क्योंकि योग का महत्व जो है अब धीरे धीरे लोगों को पता लगने लग गया है कि भी योग से जो है अपना शरीर को जो है स्वस्थ रखना चाहिए, तभी आदमी आगे बढ़ सकता है. तो योगा के अंदर जो है हमने यही देखा है कि सभी बच्चे धीरे धीरे जो है अच्छा इसमें भाग ले रहे हैं और दिलचस्पी ले रहे हैं. और आगे आने वाले दिनों में जो है ये ना कि योग दिवस के दिन ही करें, बाकी इसको अपनी रोज की दिनचर्या में भी इसको अमल करेंगे. योग करने से आज की जो दिनचर्या चलती है जिसमें जो है बहुत भागा दौड़ी, भीड़ भाड़ और काफ़ी प्रेशर होता है बच्चों के ऊपर जो है, तो उससे जो है एक तो शरीर जो है स्वस्थ रहता है, दूसरा मानसिक संतुलन भी ठीक बना रहता है इससे.